कैसे? तो आज नवा मंत्रीओनी शपथ विधि योजाई शके छे, आज अंगे राजकीय विश्लेषकों शुं मानवुं छे, तेओ अहींया शुं कही रह्या छे ते जाणवानो प्रयत्न करीए। अत्यारे हाल अमारी साथे जोडाई गया छे आनंद शुक्ला, के जो पॉलिटिकल एनालिस्ट छे। आनंद जी, निर्माण न्यूज में आपनुं स्वागत छे। नमस्कार जी। आनंद जी, आम तो जी रीते समाचार मिली रहा हता आवतीकाले शपथ विधि योजाय तेवी शक्यताओ हती, परंतु आजे ज हलचल अहींया तेज बनी गई छे, आजे ज शपथ विधि समारोह योजाय तेवी पूरेपूरी शक्यताओ छे, नियत समय करता अलग थई रह्यो छे, केवी रीते जोई रह्या छो घटनाक्रमने आप? जो भूपेन्द्रભાઈ પટેલ ની મુખ્યપ્રધાન તરીકે પસંદગી થી લઈ અને અત્યાર સુધીનો જે ઘટનાક્રમ રહ્યો છે તે ઘટનાક્રમ લોકોના અંદાજાથી બિલકુલ અલગ રહ્યો છે। ભૂપેન્દ્ર પટેલને દાદાના નામથી ઓળખવામાં આવે છે, હવે દાદાને લાવ્યા છે દિલ્હી દરબારમાંથી, દાદાને મૂકવામાં આવ્યા છે દિલ્હી દરબારમાંથી, દાદાનો દરબાર અત્યારે નક્કી થઈ રહ્યો છે। એટલે કુલ મળીને જે પ્રકારની ઘટનાક્રમ બની રહ્યો છે, એ ઘટનાક્રમની અંદર ગુજરાત ભાજપની અંદર જે પ્રકારે જૂથબંધીને લઈને અહેવાલો આવા લાગ્યા હતા કે ભૂપેન્દ્ર પટેલે આનંદીબેન પટેલના નજીક હોવાથી અત્યારે તેમને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા છે એવી શક્યતાઓ એ વખતે દર્શાવવામાં આવી હતી। અમિત શાહ એ વખતે અમદાવાદની અંદર રાત્રે આવવાના હતા, એની જગ્યાએ તેઓ શપથવિધિમાં આવ્યા। હવે આનંદીબેન પટેલની મુલાકાત એ ગુજરાતમાં તેઓ આવવાના છે, યુપીના રાજ્યપાલ છે અને તેઓ ગુજરાત આવવાના છે, કારણ કે એમનું પોતાનું આ વતન છે, ઘર છે। પરંતુ એવું માનવામાં આવે છે કે પ્રધાનમંડળની જે પણ કોઈ રચના છે એ રચના આનંદીબેન પટેલની મુલાકાત પહેલા થઈ જશે, એ પ્રકારની એક ગણતરી હતી। અને આ ગણતરી પાછળનું કારણ એ હતું કે આનંદીબેન પટેલનું મનાતું સમર્થકોનું જૂથ અને અમિત શાહનું મનાતું સમર્થકો વચ્ચેનું જૂથ, એ બંને મંત્રીમંડળ માટે જે પ્રકારે લોબિંગ કરી રહ્યા છે, એ લોબિંગ ને કારણે કોઈ પ્રકારની અડચણ ઊભી ન થાય એના માટેનો આ પ્રયત્ન હતો। અને અત્યારે પણ જે અહેવાલો આવી રહ્યા છે એ અહેવાલો પ્રમાણે આનંદીબેન પટેલ જૂથ અને અમિત શાહ જૂથ વચ્ચે અફઝલ ખાને ઘણી મોટી તડાપડી હોવાના મીડિયા અહેવાલો છે। આવા સંજોગોની અંદર આખો મામલો હવે દિલ્હી દરબારમાં નરેન્દ્ર મોદી સુધી ગયો છે અને નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે કામ કરવા માટે ટેવાયેલા છે એ કામ એ પ્રકારે તેઓ ઈચ્છી રહ્યા છે કે શિસ્ત રહે, એમની નેતૃત્વ નીચે કોઈ પણ પ્રકારની જૂથબંધી ઊભી ન થાય અને જૂથબંધી કરનારાઓને એક કડક સંદેશ આપવામાં આવે એ પ્રકારનો મેસેજ તેમણે મુખ્યપ્રધાનની પસંદગીમાં પણ આપ્યો છે અને અત્યારે પ્રધાનમંડળની પસંદગી થઈ રહી છે તો એવી એક શક્યતાઓ છે કે 90% જેટલા પ્રધાનોને પડતા મૂકવામાં આવશે, એમાં સિનિયર પ્રધાનોના પણ આની અંદર નામ સામેલ હશે। એટલે કુલ મળીને જે મેસેજ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ મેસેજ ગુજરાત ભાજપ સંગઠનને મેસેજ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। તેની સાથે સાથે સીઆર પટેલનું જે નેતૃત્વ છે, સીઆર પાટીલનું જે નેતૃત્વ છે, એ નેતૃત્વને વધારે મજબૂત બનાવી અને 2022 ની અંદર સંગઠનને સક્રિય બનાવી અને જે માપદંડો તેમણે નક્કી કર્યા છે જીતના, એ માપદંડો તરફ આગળ વધવાની ગુજરાત ભાજપને સીધો સંદેશ એ નરેન્દ્ર મોદી ના નેતૃત્વ દ્વારા પ્રધાનમંડળની પસંદગીમાં જે નામો ખુલશે 4:20 વાગે એ વખતે લોકોને સ્પષ્ટ થઈ જવાનું છે। જી બિલકુલ આનંદજી, પણ અહીંયા ચોક્કસ નો રિપીટ થિયરી લાગુ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, પરંતુ સાથે અહીંયા અનુભવ વગરના લોકો જ્યારે મંત્રી પદ સંભાળશે ત્યારે એને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? કારણ કે અહીંયા અનુભવની કમી પણ આગળ નડી શકે તેમ છે, ત્યારે આ બાબત માટે આપનું શું કહેવું છે? જો સૌથી પહેલા હું તમને કહું કે જે મંત્રી બનશે કદાચ ગુજરાત સરકારમાં નવા મંત્રી હશે, પરંતુ આ જે નેતાઓ આવવાના છે એ નેતાઓ કોઈ ને કોઈ જગ્યાએ વહીવટીય કામ કરીને આવનારા નેતા છે। ધારો કે મુખ્યપ્રધાન છે તો મુખ્યપ્રધાન એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, ઓડાના ચેરમેન હતા, એ સિવાય એમણે નાની મોટી ઘણી કામગીરી કરી છે। એટલે વહીવટીય અનુભવ નહીં હોવાની વાત કરવી એ મને થોડું અલગ પ્રકારની વસ્તુ લાગે છે। હા, બની શકે ગુજરાત સરકાર ચલાવવાનો અનુભવ એમને ન હોય,
પરંતુ વહીવટનો અનુભવ ન હોય એ પ્રકારની કોઈ વાત અત્યારે દેખાતી નથી અને એવું માનવું પણ ન જોઈએ. બીજી વસ્તુ, નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યપ્રધાન બન્યા ત્યારે તેઓ ન તો પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા હતા, નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કોઈના સભ્ય નહોતા. પરંતુ એમણે જે પ્રકારે 13 વર્ષ સુધી જે શાસન કર્યું એ શાસન કોઈ પણ વ્યક્તિ એવું કહી ન શકે કે એમને પ્રશાસનનો કોઈ અનુભવ નહોતો. એટલે જે પ્રશાસન ચલાવવાનો અથવા તો વહીવટ ચલાવવાનો અનુભવ છે એના માટે જરૂરી નથી કે તમારે એક વખત મંત્રી હોવું જોઈએ, બે વખત મંત્રી હોવું જોઈએ, અથવા તો મુખ્યમંત્રી પહેલા હોવું જોઈએ, અથવા તો એ પ્રકારની કામગીરી કરી હોવી જોઈએ. આ પ્રકારના થિયરીમાં નરેન્દ્ર મોદીનું નેતૃત્વ એ બિલકુલ માનતું નથી અને માનવા માટે તૈયાર પણ નથી. અને એમણે જે પ્રકારે લોકો પાસે કામ લીધું છે એ કામ એવા લોકો પાસેથી લીધું છે કે જેમાં માનવામાં આવે કે ભાઈ આ વ્યક્તિને આ કામ ના સોંપાય, આ વ્યક્તિ જ આ કામ માટે યોગ્ય છે. પરંતુ નરેન્દ્ર મોદી એક સંઘની ઘરેણમાંથી આવે છે અને સંઘની અંદર જે પ્રકારની આખી પરિપાટી છે એ પરિપાટી પ્રમાણે કોઈ પણ વ્યક્તિ એ કોઈ કામ માટે એલોટ થઈ ગયેલો નથી હોતો. એ વ્યક્તિને કામ આપવા આવે અને એ વ્યક્તિ એ કામ કરી દેખાડે. આ જ પ્રકારે સંઘના કેડર કામ કરતા હોય છે અને નરેન્દ્ર મોદી પણ જે અપેક્ષાઓ રાખી રહ્યા છે, અપેક્ષાઓ નવા ધારાસભ્યોને તક આપી ગુજરાતની અંદર જે જૂની લીડરશીપ છે, જે વર્ચસ્વની લડાઈઓ છે, જે અત્યારે જ્ઞાતિવાદી રાજકારણ અત્યારે બહુ જ મોટા સપાટી ઉપર જોવા મળે છે, આવા સંજોગોની અંદર લોકોની વચ્ચે ગજગ્રા સત્તા મેળવવાની એક દોડ, જાણે અજાણે એકબીજા ઉપર વર્ચસ્વ જમાવવાની દોડ, આ બધાનો ખાતમો હવે નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપની અંદર કરવા માંગે છે. એ સ્ટાઇલની અંદર તેઓ આગળ વધી રહ્યા છે. એટલે બની શકે કે નવા પ્રધાનમંડળની અંદર જે પ્રકારે ભૂપેન્દ્ર પટેલ નું નામ કોઈએ વિચાર્યું નહોતું, એ પ્રકારે કોઈએ વિચાર્યું ન હોય એ પ્રકારના પ્રધાનો પણ આ પ્રધાનમંડળની અંદર જોવા મળે. નિશ્ચિતપણે આ પ્રધાનમંડળથી નવું જ્ઞાતિ સમીકરણ, નવું ક્ષેત્રીય સમીકરણ આગામી સમય માટે ગુજરાતની રાજનીતિને ધ્યાનમાં રાખી અને એને તૈયાર કરવામાં આવે. પણ લોકો નવા હશે, ચહેરા નવા હશે. જી બિલકુલ. દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓની ઓફિસ ખાલી થવાની કામગીરી શરૂ થઈ ગઈ છે અને આજે બપોરે લગભગ 2 વાગ્યાની આસપાસ અહીંયા શપથવિધિ યોજાઈ શકે છે તેવા સમાચાર અત્યારે હાલ પૂરતા તો મળી રહ્યા છે. આનંદ, જે ફરી એક વખત આપની પાસે આવવા માંગીશ, ખાસ કરી અને મંત્રીમંડળમાં આખરે કોને સ્થાન મળે છે એ જોવું પણ એટલું જ મહત્વપૂર્ણ રહેવાનું છે. પરંતુ આ વખતે કદાચ ચેલેન્જ ભારતીય જનતા પાર્ટી માટે એ છે, આમ તો ચૂંટણીમાં પણ એ અનુભવમાંથી લગભગ તમામ રાજકીય પક્ષો પસાર થતા હોય છે અને ઇનફેક્ટ ધ્યાન પણ રાખતા હોય છે જ્ઞાતિવાદી સમીકરણનું. જ્યારે પાટીદારને સીએમનું પદ આપી દેવામાં આવ્યું છે ત્યારે અન્ય જ્ઞાતિઓને સાચવવાની જવાબદારી મંત્રીમંડળના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી પર છે, ત્યારે આ બાબતને ધ્યાને કેટલું લેવામાં આવશે? જે રાજકીય પાર્ટીઓ છે ભારતની અંદર ચાલનારી અને ભારતની અંદર જે અત્યાર સુધી રાજકારણ ચાલ્યું છે, એ રાજકારણની અંદર સમુદાયો, વર્ગો, ધર્મો, જાતિ એ વગેરેનું બહુ વધારે મહત્વ આપવામાં આવતું હોય છે. બીજેપીની અંદર હિન્દુત્વની રાજનીતિ અથવા તો રાષ્ટ્રવાદની રાજનીતિના નીચે આ બધી બાબતો એ સેકન્ડરી હતી, પરંતુ હમણાં થોડા સમયની અંદર આ બધી બાબતો ફરી પાછી માથું ઉચક્યું છે. એટલે નવું જે પ્રધાનમંડળ બનશે એ પ્રધાનમંડળની અંદર પાટીદાર સમુદાય છે અથવા તો દલિત, આદિવાસી અને ઓબીસી સમુદાય છે એ સમુદાયોના પ્રધાનોને પસંદ કરવાની કોશિશ કરવામાં આવશે અને એનાથી સમીકરણ બનાવવાની કોશિશ કરવામાં આવશે. જે અંદાજાઓ ચાલી રહ્યા છે અંદાજાઓ પ્રમાણે હજુ પણ પ્રધાનમંડળની અંદર 7 થી 8 પાટીદાર પ્રધાનોને સ્થાન મળે તેવી સંભાવના છે. અન્ય સવર્ણો જે છે, બ્રાહ્મણ, વાણિયા અથવા તો બીજા અન્ય સવર્ણો છે, એ લોકોમાંથી 5 પ્રધાનો બને તેવી શક્યતા છે. ઓબીસી એ અત્યારે બીજેપી જે પોતાનો જનાધાર મજબૂત કરી રહી છે એવો ઓબીસી વર્ગ છે અને ઓબીસી વર્ગની અંદરથી બીજેપી આ વખતે 8 થી 10 પ્રધાનો બનાવે તેવી પૂરી શક્યતા છે. એનું કારણ છે
અને ઓબીસી નું બેલેન્સ બનાવવું. પાટીદાર એ મુખ્ય પ્રધાન છે, 7 થી 8 પ્રધાન બની જશે, તો એવા સંજોગોની અંદર 8 થી 10 જેટલા જે ઓબીસી વર્ગના જે ધારાસભ્યો છે એમને પ્રધાન મંડળની અંદર સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. આ સિવાય જે દલિત એસસી સમુદાય છે, એસસી સમુદાય ના પણ ઘણા બધા પ્રોબ્લેમ એ ગુજરાતની અંદર જોવા મળ્યા છે. આવા સંજોગો ની અંદર એસસી સમુદાયનું પ્રતિનિધિત્વ પણ આ પ્રધાનમંડળની અંદર 2 થી 3 પ્રધાનોનું હોય તેવી પૂરી શક્યતા છે. તો આદિવાસી સમુદાય છે એનું જે પ્રકારે રાજકારણ પશ્ચિમ ગુજરાતમાં શરૂ થયું છે, એઆઈએમઆઈએમ અને બીટીપી સાથે મળી અને જે પ્રકારે ત્યાં આગળ વિધાનસભામાં બીજેપીને પડકારવાનો પ્રયત્ન કરી રહ્યા છે, આવા સંજોગોમાં 2 થી 3 જેટલા આદિવાસી મંત્રીઓ પણ આ પ્રધાનમંડળમાં નિશ્ચિતપણે હશે એવું અત્યારે મને લાગી રહ્યું છે. એટલે આ પ્રકારના જ્ઞાતિવાદી સમીકરણો જે છે, જ્ઞાતિવાદી સમીકરણો આ પ્રધાનોની પસંદગી અને મંત્રીમંડળને બનાવવા માટે જે સ્ટ્રેટેજિસ્ટ હોય છે પક્ષોના એ એનો ઉપયોગ કરતા હોય છે, અને એવો જ ઉપયોગ એ બીજેપી દ્વારા પણ થવાનો છે. જી બિલકુલ. અને જે અહીંયા માત્ર મુખ્યમંત્રી બદલવામાં નથી આવ્યા, પરંતુ આખી ટીમ અહીંયા બદલવામાં આવશે, અને ક્યાંક ને ક્યાંક કેન્દ્રમાં આવનારા સમયમાં જે ચૂંટણી છે એ છે, આખરે જનતાનો વિશ્વાસ જીતવાની આ તમામ એક્સરસાઇઝ છે, અને કદાચ આનું સીધી આની ક્યાંક સીધી અસર જનતા પર પણ પડતી હશે. ત્યારે લાગે છે કે આ તમામ જે કસરત છે એ ખરેખર કામ લાગતી હોય છે, જ્યારે ચૂંટણી વિધાનસભાની હોય, ઘણા બધા મુદ્દાઓ હોય અને સાથે જનતાનો વિશ્વાસ જીતવાની વાત હોય, ત્યારે આ તમામ પ્રકારની કામગીરી એ કેટલી અસરકારક રહેતી હોય છે, ચાહે પછી કોઈ પણ પાર્ટી હોય. જો જનતાની અંદર એકદમ કડક અને તટસ્થ પ્રશાસક તરીકે સર્વોચ્ચ નેતૃત્વની છાપ હોવી જોઈએ. આ બાબત નરેન્દ્ર મોદી સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન પદ પર હતા ત્યારથી જોડાયેલી છે, અને વડાપ્રધાન બન્યા ત્યાર બાદ પણ જે ગુજરાત ભાજપની અંદર જે સ્થિતિ જોવા મળી, એ પ્રકારની સ્થિતિ અને જે પ્રકારના મેસેજ જનતામાં ગયા, એ પ્રકારના મેસેજ ને નું ડેમેજ કંટ્રોલ એના માટેનો આ એક જ માર્ગ હતો. તમે જુઓ કે વિજય રૂપાણીની સરકાર નું પ્રધાનમંડળ વિખેરી નાખવામાં આવ્યું છે. શક્યતાઓ એવી છે કે એમાંના 90% પ્રધાનોને પડતા મૂકવામાં આવશે. એ સિવાય પણ બીજી એક મહત્વની વાત છે, સીએમઓ જે છે એના અધિકારીઓને પણ બદલવામાં આવ્યા છે. એટલે માત્ર પ્રધાનો અને પ્રધાનમંડળ જ નથી બદલવામાં આવ્યું, પરંતુ આખી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાની અંદર સીએમઓની અંદર પણ કોઈ પણ ઊંચ નીચ ન થાય એ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, અને એના માટે તમામ અધિકારીઓ મોટાભાગના એ નવા લાવવામાં આવી રહ્યા છે. આવા સંજોગોની અંદર ભૂપેન્દ્ર પટેલ ને એક મજબૂત સીએમ તરીકે પ્રસ્થાપિત કરવા માટે બીજેપીનું હાઈકમાન્ડ અને નેતૃત્વ એ પૂરેપૂરો પ્રયત્ન કરે છે. જો તમે મીડિયા અહેવાલો જુઓ તો આ બધી કવાયતો ચાલતી હતી. એ વખતે ભૂપેન્દ્ર પટેલ એ સૌરાષ્ટ્રની મુલાકાતે હતા, એટલે ભૂપેન્દ્ર પટેલને મુખ્ય પ્રધાન તરીકે એમને યાદી બતાવવામાં આવશે, એની અંદર ફેરફાર કરી શકશે, કરવા હશે તો. પરંતુ જે આખું નક્કી થઈ રહ્યું છે, જે આખી વસ્તુઓ તૈયાર થઈ રહી છે, એ બાબતો એ દિલ્હીના નેતૃત્વના નેજા નીચે આ બધી બાબતો તૈયાર થઈ રહી છે. એટલે જ્યારે કોઈ જૂથબંધી થાય અથવા તો ગુજરાત ભાજપ સાથે જોડાયેલા મોટા નેતાઓ આ પ્રકારની કોઈ બાબત સામે લાવે, તો એવા વખતે નિશ્ચિતપણે જે બાબતો થવાની છે એ બાબતો એ છે કે ભાઈ આ જે બાબતો નક્કી થઈ છે એ દિલ્હીથી નક્કી થઈ છે. એટલે તમારે જો કોઈ ફેરફાર કરવો હોય અથવા તો તમારે કોઈ સૂચન કરવું હોય તો એ સૂચન તમે દિલ્હીને કરો અને અહીંયા એપ્રૂવ કરાવો. એટલે આખો મામલો એ મોદીના દરબારમાં છે અને એ દાદાનો દરબાર નક્કી કરી રહ્યા છે, એટલું નક્કી છે.
જી બિલકુલ, ખૂબ જ મહત્વની વાત કરી આનંદભાઈ તમે કે એ આખો જે મામલો છે મોદીના દરબારમાં છે અને એ આખો દાદાનો દરબાર નક્કી કરી રહ્યા છે. બિલકુલ આનંદભાઈ, ખાસ નીતિન પટેલને લઈ અને ઘણી બધી ચર્ચાઓ છે. આખરે ભલે તેમણે એવું કહ્યું હોય કે નારાજગી નથી, પરંતુ જે રીતે અહીંયા લોકો માનીને બેસી ગયા છે કે નીતિન પટેલ નારાજ છે, જે રીતે ઘણીવાર હાથમાંથી મોકા ગયા અને વધુ એક વખત તેમનું પત્તું કપાયું છે, ત્યારે આખરે લોકોના મનમાં આ જ એક બાબત જોવા મળી રહી છે, જનતાના મનમાં પણ આવનારી પરિસ્થિતિ શું હોઈ શકે છે? નીતિન પટેલ માટે આપનું શું માનવું છે? મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે? ઘણા જુનિયર ગણાતા એવા ભૂપેન્દ્ર પટેલના હાથ નીચે કામ કરવું પડશે. શું પાટીદારનું રાજકારણ એ આખરે અહીંયા નીતિન પટેલનું પત્તું કટ કરાવી શકે છે? લડાઈ હતી ને, વર્ચસ્વની લડાઈ બંધ કરવા માટે ભૂપેન્દ્ર પટેલને લાવવામાં આવ્યા છે. એ જુનિયર લેવલ ઉપરથી લાવવામાં આવ્યા છે. આનંદીબેન પટેલ જૂથના હોવાનું મનાય છે, એટલે એનો સીધો સંકેત નીતિન પટેલને છે કે ભાઈ તમે હવે આ જે પાટીદાર અનામતના નામે જે વર્ચસ્વનું રાજકારણ રમી રહ્યા છો, એ રાજકારણ હવે તમારા માટે અહીંયા પૂરું થાય છે. બીજી વસ્તુ, ખુદ નીતિન પટેલ જ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સ્થાન લેવા માટે તૈયાર થશે કે કેમ, એ એ એ એ બિલકુલ સ્પષ્ટ માનવામાં આવે છે કે નીતિન પટેલ આવું નહીં કરે. આવા સંજોગોની અંદર બીજી એક બાબત એ છે કે તમે જો તો પહેલા બે ડેપ્યુટી સીએમ બનાવવાની વાત હતી અને પછી સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું કોઈ ડેપ્યુટી સીએમ નહીં બને, એનો સીધો અર્થ છે કે નીતિન પટેલ માટે ડેપ્યુટી સીએમ ની પણ જગ્યા નથી. તો આવા સંજોગોની અંદર એ પ્રધાનમંડળની અંદર રહે તેવી કોઈ શક્યતાઓ દેખાતી નથી. બીજી વસ્તુ, જે નારાજગી હતી એ નારાજગીની અંદર જે પ્રધાનમંડળના સિનિયર સદસ્યો છે ગયા પ્રધાનમંડળની અંદર, એમાં નીતિન પટેલ અથવા તો વિજય રૂપાણી અથવા તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, એ લોકોની નારાજગી દૂર કરવા માટે સંગઠન સ્તર ઉપર ઘણા મોટા પ્રયત્નો કરવામાં આવ્યા છે. ઘણી લાંબી બેઠકો થઈ છે, પરંતુ આ બેઠકોનું તાત્પર્ય એ જ છે કે ભૂપેન્દ્ર પટેલનું નેતૃત્વ એમણે સ્વીકારવું પડશે અને આ હવે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ છે અને એમના હુકમ પ્રમાણે ગુજરાતની સરકાર ગુજરાતના લોકો માટે ચાલશે. આટલી વસ્તુ સંગઠન તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવી છે. આ સિવાય એક બીજો મીડિયા અહેવાલ એ પણ આવ્યો છે કે નીતિન પટેલ અત્યાર સુધી નારાજ હતા, પરંતુ કોઈ બીજેપીના વિરોધી ગણાતા નેતાઓને તેઓ મળતા નહોતા, પરંતુ હમણાં અહેવાલ એવા છે કે ભાઈ ગઈકાલ રાત્રે કઈ એ શંકરસિંહ વાઘેલાને મળ્યા છે અને શંકરસિંહ વાઘેલા આપણે જાણીએ છીએ કે એમણે બીજેપીની અંદરથી બળવો કર્યો હતો, પછી કોંગ્રેસમાં જોડાયા હતા, ફરી પાછા એ બીજેપીની નજીક આવ્યા હતા, પરંતુ હવે એ ફરી એક વખત થોડી ઘણી ટીકાઓ કરતા પણ વચ્ચે દેખાયા હતા. આવા સંજોગોમાં નીતિન પટેલનું શંકરસિંહ વાઘેલા સાથે ની મુલાકાત જો સાચી હોય તો એ મુલાકાતોના પણ અલગ અલગ રાજકીય મતલબો નીકળી રહ્યા છે. એટલે આગામી સમયની અંદર નીતિન પટેલ એ એમની સાથે બીજેપીનું નેતૃત્વ એમને કઈ દિશામાં લઈ જવા માંગે છે અને નીતિન પટેલ કઈ દિશામાં જવા માંગે છે એના ઉપર ઘણું બધું નિર્ભર કરે છે. તો આવા સંજોગોની અંદર મને એવું લાગે છે કે નીતિન પટેલ ને ગુજરાતના રાજકારણની અંદર પોતાનો દાવ ડિક્લેર કરવો પડશે અને આ સ્થિતિમાં તેમને 2022 સુધી રહેવું પડશે અને 2022 પછી કાં તો તેમને સંગઠનની અંદર જવું પડશે અથવા તો એમને ગુજરાતની બહાર કોઈ રાજભવનનો આશરો મળે એવી પણ શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. જી બિલકુલ આનંદભાઈ, પરંતુ અહીંયા એક બાબત સ્પષ્ટ છે કે ભાજપમાં પણ અહીંયા બળવું જોવા મળી રહ્યું છે અને કદાચ ક્યાંક એટલા જ માટે નિયત સમય કરતાં વહેલા શપથવિધિ સમારોહ યોજાઈ શકે છે અથવા તો તેનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ કદાચ આ જ એક ભાજપની વિશેષતા છે કે અંદર જે વિવાદ છે કદાચ સપાટી પર આપણને એટલો જોવા નથી મળતો. એક જે માઇક્રો પ્લાનિંગ ગણીએ કે અહીંયા રણનીતિ ગણીએ, એ જે ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળે છે, હાલના તબક્કે અન્ય પાર્ટીઓમાં તેની ક્યાંક કમી જોવા મળી રહી હોય તેમ લાગી રહ્યું છે. જો આ પ્રકારનું જે સ્ટાઇલ છે ને, એ સ્ટાઇલ મને તો એ વખતે હું એટલે મારી કિશોર અવસ્થામાં હતો, પરંતુ જે પ્રકારની વાતો કરવામાં આવે છે એ પ્રકારની વાતો પ્રમાણે ઇન્દિરા ગાંધીની સરકારમાં આ પ્રકારની સ્ટાઇલ જોવા મળતી હતી.
કે એની અંદર ઇન્દિરા ગાંધી સૌથી વધારે મજબૂત, સૌથી વધારે લોકોના ફોકસમાં, સૌથી વધારે કેન્દ્ર સ્થાને, મોટા ભાગે એમની નીચેના નેતાઓનું કદ એમના કદ સુધી આવા નહીં દેવાની એ તકેદારી લેતા. અને એની પાછળનું કારણ હતું કે જ્યારે નેતાઓનું કદ વધી જતું હોય ત્યારે જૂથબંધી શરૂ થતી હોય છે. આ પ્રકારની સ્થિતિ ઇન્દિરા ગાંધી પોતાની સ્ટાઇલની અંદર બ્લોક લેવલે એ એને નિયંત્રિત કરતા હતા. એ પ્રકારની સ્ટાઇલ તો લોકોનું એવું કહેવું છે કે નરેન્દ્ર મોદી ની જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં પણ એની ઝલક જોવા મળે છે. અને એ સિવાય પણ મારું માનવું છે કે કોઈ સક્ષમ નેતા હોય તો એ સક્ષમ નેતા પોતાની નીચે કોઈ પણ પ્રકારનો બળવો અથવા તો બળવાની સ્થિતિ એ પેદા થવા દેતા નથી. અને આવા સંજોગોની અંદર જ્યારે કેન્દ્રીય નેતૃત્વના નિર્ણયની અમાન્ય કરવી અથવા તો એનો અસ્વીકાર કરવો અથવા તો એની સાથે અસંમતિ દર્શાવવી જાહેરની અંદર, અને જે સંગઠનની શિસ્ત છે એ શિસ્તનો ભંગ કરવો, તો આ પ્રકારની જે બાબતો પ્રત્યક્ષ અથવા તો પરોક્ષપણે ચાલતી હોય એને નરેન્દ્ર મોદી જેવા સક્ષમ નેતા, શક્તિશાળી નેતા એ કોઈ પણ હિસાબે ચલાવી ન શકે. અને આ પ્રકારની બાબત જે કરતા હશે એ લોકોને જેટલો જ્યારે જેટલો રાજકીય સંદેશ આપવાનો હશે એ રાજકીય સંદેશ એમણે આપ્યો છે. ભૂતકાળની અંદર તમે જુઓ ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનોની વાત હોય અથવા તો નીતિન પટેલ આટલા સક્ષમ યોગ્ય કાબેલ ગણાતા તેમ છતાં તેમને મુખ્યમંત્રી પદે નહીં આવવા દેવામાં આવ્યા અથવા તો તેમને પદ સુધી નહીં પહોંચવા દેવામાં આવ્યા. તમે ભૂતકાળમાં જાઓ નરેન્દ્ર મોદી જ્યારે નવા નવા મુખ્યપ્રધાન બન્યા હતા અને ત્યારબાદ 2004ની લોકસભાની ચૂંટણીની અંદર જે પ્રકારે ગુજરાતમાં પરિસ્થિતિ પેદા થઈ અને એ પછી પહેલા એબીવીપી અને પછી કિસાન સંઘ અને પછી અન્ય સંગઠનોએ જે પ્રકારે તેમની સામે મોરચો માંડ્યો અને એ વખતના મોટા કહેવાતા જે નેતાઓ હતા એ નેતાઓની ના વિરોધને પણ તેમણે બાજુ ઉપર કરી અને પોતાનું શાસન એ 2014 સુધી એમણે સંભાળ્યું અને તેઓ વડાપ્રધાન બન્યા. એટલે કોઈ પણ સક્ષમ નેતા એ આ પ્રકારની બાબતો જે હોય છે એ બાબતો ચલાવી લેતો નથી. અને જ્યારે સંગઠનની અંદર જે પ્રકારના મેસેજ અને જે પ્રકારની કાર્યવાહી કરવી હોય એના ઉપર એની નજર હોય છે, એની એ પ્રાથમિકતા હોય છે. અને ગુજરાત તો બટ ઓબ્વિયસ છે, નરેન્દ્ર મોદીની પ્રાથમિકતા હોવાની જ છે. એટલે આવા સંજોગોની અંદર ગુજરાત ભાજપ એની અંદર આ પ્રકારની કોઈ પણ સ્થિતિ એ ચાલી શકે એમ નથી. અને એટલા માટે જ આખો જે મામલો છે એ મામલો એના એના જે ધારાસભ્યો સાંસદો છે ત્યાં સુધી પણ નથી આવતો. એ 3-4-5 લોકો જે નક્કી કરે છે એ ઇમ્પ્લિમેન્ટ થવા માંડ્યું છે. અને આગામી સમયમાં જ્યારે ગુજરાત સરકાર ફૂલ ફ્લેજ, ભૂપેન્દ્ર પટેલ એ ગુજરાત સરકારની અંદર ફૂલ ફ્લેજ આગળ વધશે અને જેમ જેમ 2022ની વિધાનસભાની ચૂંટણી નજીક આવશે એ દરમિયાન આની અસરો નિશ્ચિતપણે એ ગુજરાતના લોકોને પણ જોવા મળશે, ગુજરાતના જે વિરોધ પક્ષ છે એને પણ જોવા મળશે. તમે આની સામે તમે કોંગ્રેસનું ઉદાહરણ લો. કોંગ્રેસ જે છે, કોંગ્રેસની અંદર તમે પંજાબની અંદર એમને પ્રોબ્લેમ છે, રાજસ્થાનની અંદર પ્રોબ્લેમ છે, કર્ણાટકની અંદર પ્રોબ્લેમ છે. કોઈ એવું રાજ્ય નથી કે જ્યાં કોંગ્રેસ સામે પ્રાદેશિક નેતાઓની અંદર કોઈ સમસ્યા ના હોય. એનું મુખ્ય કારણ એ છે કે કોંગ્રેસમાં જે કેન્દ્રીય નેતૃત્વ છે એ સોનિયા ગાંધીનું નેતૃત્વ હવે પ્રતિક નેતૃત્વ બની ગયું છે. જે પ્રકારે રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ છોડ્યું અને જે પ્રકારે હજુ સુધી રાષ્ટ્રીય અધ્યક્ષ કોંગ્રેસના નક્કી નથી થઈ શક્યા, આવા સંજોગોની અંદર તમે જો ગુજરાતની અંદર નથી પ્રભારી, નથી પ્રદેશ પ્રમુખ નવા ઘોષિત કરવામાં આવ્યા, વિરોધ પક્ષના નેતા પણ રાજીનામું આપીને બેઠા છે પરંતુ એમના સ્થાને પણ કોઈની નિયુક્તિ નથી કરવામાં આવી, સચિન પાયલોટ અને અશોક ગેહલોત વચ્ચેનો ગજગ્રા આપણે જોયો, બળવાની સ્થિતિ પણ આપણે જોઈ, આવા સંજોગોની અંદર અશોક ગેહલોતને પણ બદલવા માટે તૈયાર નથી. તમે જોયું કે નવજોતસિંહ સિદ્ધુ અને કેપ્ટન અમરિંદરસિંહ વચ્ચે જે પ્રકારના મડાગાંઠો ચાલી, આ મડાગાંઠોની અંદર નવજોતસિંહ સિદ્ધુને નિશ્ચિતપણે પંજાબ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા. પણ તમે જુઓ કે
જે પ્રકારે કેપ્ટન અમરિન્દરસિંહ સામે તેમણે વાણી વિલાસ કર્યો અને એના પછી એમનું કદ એ એ એ એ નિયંત્રિત કરવાનો પ્રયત્ન કર્યો, પણ નવજોતસિંહ સિદ્ધુને સામે કોઈ પગલા લેવાની જે એક નેતૃત્વની કાર્યદક્ષતા હોય, એક દ્રઢતા હોય, એ દ્રઢતા આપણને જોવા મળી નથી. સિદ્ધારામૈયા હોય અને કર્ણાટક પ્રદેશના બીજા નેતાઓ હોય, એ નથી આ પ્રકારની કાર્યવાહી ત્યાં આગળ નથી જોવા મળી રહી. કારણ કે કોંગ્રેસ હવે નબળી બની ચૂકી છે, અને શરદ પવારના શબ્દોમાં કહીએ તો કોંગ્રેસ એક એવા જમીનદાર એવો જમીનદાર છે કે જેની જમીન ચાલી ગઈ છે અને હવેલી બાકી રહી છે, એટલે રોજ સવારે ઉઠી અને હવેલી ઉપરથી એ જમીન જુએ અને કહે કે આ બધી જમીન મારી છે. પણ હવેલી ને મેન્ટેન કરવાના એમને ફાંફા પડે એ પ્રકારની સ્થિતિ શરદ પવારના કહેવા પ્રમાણે કોંગ્રેસની છે. આવા સંજોગોની અંદર કોંગ્રેસ અથવા તો અન્ય પાર્ટીઓની અંદર આ પ્રકારની અપેક્ષા રાખી શકાય એમ જ નથી. આ સિવાય તમે શિવસેનાની વાત કરો કે સમાજવાદી પાર્ટીની વાત કરો કે આરજેડીની વાત કરો કે ટીએમસીની વાત કરો, આ બધી પારિવારિક પાર્ટી છે. ટીએમસી કોણ ચલાવે છે? તો કે મમતા બેનર્જી અને એમના ભત્રીજા ચલાવે છે. શિવસેના કોણ ચલાવે છે? તો શિવસેના ઠાકરે પરિવાર ચલાવે છે. સમાજવાદી પાર્ટી કોણ ચલાવે છે? તો કે મુલાયમસિંહ યાદવનો પરિવાર છે એ જ સમાજવાદી પાર્ટી છે. આરજેડી કોણ ચલાવે છે? તો કે લાલુ પ્રસાદ યાદવનો પરિવાર એ આરજેડી છે. નીચે તમે જાઓ ડીએમકે તો ત્યાં પણ કરુણાનિધિનો પરિવાર, એ એના સિવાય કોઈ તમને જોવા નહીં મળે નેતાગીરીમાં. એટલે હકીકતમાં જે પ્રાદેશિક પક્ષો છે એમાંના મોટાભાગના પ્રાદેશિક પક્ષો એ હકીકતમાં રાજકીય પાર્ટી કરતા કૌટુંબિક કંપની પ્રાઇવેટ લિમિટેડ હોય એવું વધારે દેખાય છે. અને કોંગ્રેસની અંદર પણ ઘણા લાંબા સમયથી આ બાબતે બીજેપી કટાક્ષ કરતી રહે છે કે ભાઈ આ તો ગાંધી પરિવારની પ્રાઇવેટ લિમિટેડ છે. આ પ્રકારના કટાક્ષ આપણે ભૂતકાળમાં સાંભળ્યા છે. એટલે હકીકતમાં રાજકીય પક્ષ હોવ અથવા તો સંગઠન હોવ એ પ્રકારનું એકમાત્ર અત્યારે કોઈ માળખું છે તો એ બીજેપીની અંદર છે. અને બીજેપીની અંદર જે પ્રકારે કેડરને લઈ અને કેન્દ્રીય નેતૃત્વ જે દ્રઢતાથી નિર્ણય લે છે, એ નિર્ણય તમે અટલ અને અડવાણીના યુગથી લઈ અને મોદી શાહના યુગ સુધી તમે જોઈ શકો છો. એટલે આ ફરક છે બંને વચ્ચે. બિલકુલ બિલકુલ. પણ આનંદભાઈ, અહીંયા એક પ્રશ્ન એ પણ છે કે ગુજરાત આમ જોઈએ તો બીજેપીનો ગઢ ગણી શકાય. ઘણા વર્ષોથી અહીંયા બીજેપીનો જે પક્ષ છે મજબૂત જોવા મળી રહ્યો છે, અને આવનારા સમયમાં જ્યારે ચૂંટણી આવી રહી છે, પાછલી ચૂંટણીનું પણ પરિણામ જો યાદ રાખીએ, અને હવે આવનારા સમયમાં જ્યારે ચૂંટણી આવી રહી છે, આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે ગુજરાતમાં. ક્યાંક લાગે છે કે સૌથી મોટું પરિબળ અહીંયા ગણી શકીએ છે જે અત્યારે હાલ આટલો મોટો ફેરફાર અહીંયા થઈ રહ્યો છે, અનેક કારણોની સાથે સાથે આવનારા સમયમાં જનતાને રીઝવવાનો પ્રયત્ન અને એ જ બાબતોને ધ્યાનમાં રાખી અને તમામ કવાયત અહીંયા હાથ ધરવામાં આવી છે. કદાચ બીજેપીની અંદરખાને એવું છે કે પરિસ્થિતિ થોડી ઘણી આ વખતે વિકટ બની શકે છે, જનતાને જે નારાજગી છે એ હવે તેને અહીંયા કંટ્રોલ કરવું પડશે. જો સુરત નગર મહાનગરપાલિકાના જે પ્રકારે પરિણામ આવ્યા અને પાટીદાર વિસ્તારોની અંદર જે પ્રકારે આમ આદમી પાર્ટીને જે પ્રકારે સપોર્ટ મળતો દેખાયો, એ લાલબત્તી તો નિશ્ચિતપણે છે, પરંતુ મને હજુ નથી લાગતું કે આમ આદમી પાર્ટી એ મુખ્ય વિરોધ પક્ષ જેવો પડકાર એ બીજેપી સામે ગુજરાત સ્તરે ઊભો કરી શકે. આ કામ માત્ર કોંગ્રેસ જ કરી શકે. અને જો આમ આદમી પાર્ટી કદાચ ગુજરાતમાં ન આવી હોત તો આવા સંજોગોની અંદર કોંગ્રેસ એ બીજેપીને 2017 કરતા પણ વધારે જોરદાર ટક્કર આપત. એનું તમને મુખ્ય કારણ તમને કહું કે 2012ની અંદર જે વોટ પેટર્ન હતી, એ વોટ પેટર્નની અંદર પાટીદાર સમુદાયના 80%થી વધારે વોટર એ બીજેપી સાથે રહ્યા હતા, અને ત્યારે નરેન્દ્ર મોદી ના નેજા નીચે, એમના નેતૃત્વ નીચે આખી ચૂંટણી લડાઈ હતી. 2017ની ચૂંટણી જે વિજય રૂપાણીના નેજા નીચે લડાઈ, એ ચૂંટણીની અંદર જે પાટીદાર વોટર હતા એ 80%માંથી સીધા 55% ઉપર બીજેપીના ને વોટ કરવાના પેટર્નની અંદર જોવા મળ્યા હતા. હવે આવા સંજોગોની અંદર જે બેઠકો હતી એ બેઠકો 115 આજુબાજુ હતી, જે 2012માં એ સીધી ઘટી અને 99 આવી. 99 બેઠક બીજેપીને 1995 પછી ક્યારે 2017 સુધી મળી નથી. તો આવા સંજોગોની અંદર બીજેપી જે જીતી અથવા તો એમણે જે સરકાર બનાવી, એ સરકાર એમને ખબર છે કે આ તો હકીકતમાં
એમની હાર તરફ ગતિ અથવા તો હાર જેવી આ જીત છે, અને ત્યારથી નક્કી હતું કે આ આ જે બાબતો છે એ બાબતો હવે ગુજરાત ભાજપ ધ્યાન ઉપર લેવી પડશે. ગુજરાતની અંદર બીજેપીનું ઘર નિશ્ચિતપણે છે, પરંતુ જે પ્રકારનું રાજકારણ ગુજરાતની અંદર 2013 પછી જોવા મળ્યું, એ રાજકારણ એ એક રીતે બીજેપી સામે લાલબત્તી હતી. આ લાલબત્તી એટલા માટે હતી કે 1989 ની અંદર જ્યારે ચીમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલની સરકાર આવી હતી, અને એ વખતે જનતા દળ ગુજરાત અને બીજેપીનું ગઠબંધન હતું, અને જે પ્રકારના વોટ મળ્યા અને જે કોંગ્રેસને 148 માંથી સીધી 33 બેઠકો મળી વિધાનસભાની અંદર, તો એ એ આખું જે પરિવર્તન હતું એ પરિવર્તનની અંદર જે કોર વોટર હતો એ પાટીદાર કોર વોટર હતો. આવા સંજોગોની અંદર તમે એ પછીની ચૂંટણીની પેટર્ન જુઓ તો કોંગ્રેસનો જે વોટર છે અથવા તો કોંગ્રેસનો જે જનાધાર છે એ જનાધારની અંદર 2-5% ઉપર નીચે થયા છે. પરંતુ 2002ની સ્થિતિની અંદર પણ જે ચૂંટણી યોજાઈ ગૌરવ યાત્રાઓ બાદ, એ ચૂંટણીની અંદર પણ કોંગ્રેસને ખૂબ સારા કહી શકાય એ પ્રકારના 30% ઉપર વોટ મળ્યા છે. એટલે કોંગ્રેસનો જનાધાર એ ગુજરાતમાં ક્યારેય જેને કહેવાય કે સત્તામાંથી દૂર થયા છે, પણ જનાધાર જે કોંગ્રેસ સાચવી શકી છે, એમના એમની જે વફાદાર વોટરોની આખી જે એમણે સાચવણી કરી છે, એ સાચવણી ખરેખર દર્શાવે છે કે ગુજરાતની અંદર કોંગ્રેસના મૂળિયા ઘણા ઊંડા છે. હા, નિશ્ચિતપણે અત્યારે કોંગ્રેસ એ બિલકુલ નબળી પડી ચૂકી છે, પરંતુ ફરી એક વખત એમને બેઠા થવાનો નો એક તક હતી, પરંતુ આ તક એમને આમ આદમી પાર્ટી લેવા નહીં દે, આ તક તેમને AIMIM લેવા નહીં દે. કારણ કે જે એન્ટી ઇન્કમ્બન્સી હતી, એ એન્ટી ઇન્કમ્બન્સી અને જે સમુદાયો નારાજ હતા, એ સમુદાયોના વોટ એ 2022 ની અંદર વિભાજિત થવાની પૂરી શક્યતા છે. અને જો આ વોટ વિભાજિત થાય તો તેનો સીધો ફાયદો એ બીજેપીને થવાની શક્યતા છે. આ ફાયદો કોંગ્રેસ અથવા તો આમ આદમી પાર્ટી અથવા તો AIMIM ને થઈ શકે તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે. અને તેને કારણે તમે CR પાટીલનું નિવેદન યાદ કરો કે અમે 182 માંથી 182 બેઠકો જીતીશું. હવે તમે જુઓ કે નરેન્દ્ર મોદી જેવા સક્ષમ નેતૃત્વની અંદર પણ ગુજરાતની અંદર 148 નો જે કોંગ્રેસનો બેન્ચમાર્ક છે સૌથી વધારે બેઠકો લાવવાનો, એ પણ પાર નથી થઈ શક્યો. તો આવા સંજોગોની અંદર જ્યારે CR પાટીલ એમ કહેતા હોય કે 182 માંથી 182 બેઠકો અમે લાવીશું, તો એમને ખબર છે કે જો બીજેપી ની સરકાર અને સંગઠનને ઠીક કરી લેવામાં આવે તો આ જે વોટરોની જે નારાજગી છે એને દૂર કરી શકાય, અને વોટ પેટર્ન જે સંગઠિત થઈ અને કોઈ એક પક્ષને ને ફાયદો પહોંચાડી શકે છે, તે ફાયદો એ પક્ષને પહોંચતો અટકાવી અને પોતાની તરફ આ આખી પરિસ્થિતિને વાળી શકાય. એટલે આ આખી જે બાબત છે એ અત્યારે જે ગુજરાત સરકારની અંદર જે થઈ રહ્યું છે અને એની નવી ગોઠવણી થઈ રહી છે એની પાછળનું આ મુખ્ય કારણ. જી બિલકુલ આનંદભાઈ, અત્યારે હાલ ગોઠવણી થઈ રહી છે, તમામ પ્રકારની કવાયતો થઈ રહી છે, લગભગ આજે સ્પષ્ટ થઈ જશે કે કયા મંત્રીઓને સમાવવામાં આવ્યા છે. પરંતુ આનંદભાઈ, ખાસ બીજી એક બાબત એ છે કે અહીંયા જ્ઞાતિવાદી સમીકરણને ધ્યાને લેશે ભારતીય જનતા પાર્ટી, જે આંતરિક વિખવાદ છે અને એ ઓછો થાય અથવા તો સપાટી પર ના આવે તેવો પૂરતો પ્રયત્ન કરશે, જનતાને ધ્યાને રાખી અને કેટલા નિર્ણયો લેવાશે, શું એ તમામ ગુણવત્તાઓ પણ ધ્યાને લેવામાં આવશે કે જે મંત્રીઓને સ્થાન મળે છે કેટલા શિક્ષિત છે, તે કેટલા ટેકનોસેવી છે, તેમનામાં અન્ય કયા ગુણો છે, શું આ તમામ બાબતો પણ આખરે ધ્યાનમાં લેવાતી હોય છે? ભૂતકાળની વાત કરીએ અને આ વખતે આપણે કેટલી આશા રાખી શકીએ છીએ? જો ભારતની અંદર રાજકારણ જે છે, રાજકારણમાં ક્યારે શૈક્ષણિક યોગ્યતાઓને એટલું મોટું સ્થાન મળ્યું નથી. મોટે ભાગે તમારી સામાજિક પ્રતિષ્ઠા અને તમે કેટલા લોકોને પોતાની સાથે રાખી શકો છો એ જ મુખ્યત્વે માપદંડ જોવા મળે છે. એટલે શિક્ષણને હજુ પણ ગુજરાત ભારતની અંદર
સરકારોની અંદર ધ્યાને લેવામાંનું શરૂ કરવામાં હજુ એકાદ દસકાનો સમય લાગશે. બીજી વસ્તુ મારે એવી કહેવી છે કે આપણી જે શિક્ષણ પદ્ધતિ છે એ શિક્ષણ પદ્ધતિની અંદર માણસની પાસે ડિગ્રી આવે છે, પરંતુ એમની પાસે કુશળતા આવતી નથી. અને આવું અનેક વખત સાબિત થઈ ચૂક્યું છે. ભારતની અંદર જે જૂના પ્રધાનો હતા કહેવાતું હતું કે ચાર ચોપડી ભણેલા છે કે આમ છે કે તેમ છે, તો એ લોકોએ પોતાની વહીવટીય કુશળતા સાબિત કરી છે. કેશુભાઈ પટેલ પણ એનું એક બહુ મોટું ઉદાહરણ હતા. એટલે ભણેલા હોવું ના હોવું એ મારી દ્રષ્ટિએ રાજકારણની અંદર અને ખાસ કરીને ભારતના રાજકારણની અંદર વધારે મહત્વનું નથી. જો એ મહત્વનું હોત તો અત્યારે પેટ્રોલ ડીઝલના આટલા મોટા ભાવ છે, તમે રાજ્યોના વેટને કંટ્રોલ કરવા માટેની કોઈ કામગીરી સંસદની અંદર કરી શકતા નથી કે કરી નથી, તમે જીએસટી કાઉન્સિલની આટલી બધી બેઠકો કરી પણ ક્યારેય તમે એક ટેક્સ એક વન નેશન વન ટેક્સની વાત કરી, વન નેશન વન ઇલેક્શનની વાત કરવા માંડ્યા પણ ક્યારેય તમે પેટ્રોલ ડીઝલના ભાવ એ આખા દેશમાં એક સરખા હોય એ પ્રકારની વાત કરવાનું તમને ક્યારેય સાહસ થયું નથી. હવે જીએસટી કાઉન્સિલની બેઠક છે તો એમાં જોઈએ કે એમાં પેટ્રોલ ડીઝલનું શું થાય છે. બાકી તમે વિચાર કરો કે જો ભણેલા વ્યક્તિઓ હોત તો 100 રૂપિયા 35 રૂપિયાના લીટરનું પડતું પેટ્રોલ એ આપણે 100 રૂપિયાની અંદર ખરીદવું ન પડે. એટલે જે ભણેલા અને ગણેલા વચ્ચેનો જો ફેર છે એ ફેર આ છે. અને મારું એવું માનવું છે કે જો ગણેલા વ્યક્તિઓને કે જે ઓછા ભણેલા માનવામાં આવે છે એમને પૂરું ફ્રીહેન્ડ આપવામાં આવે ને તો ઘણી બધી વસ્તુઓ એ લોકો એમની કુશળતાથી લોકોને સમસ્યાઓ દૂર કરવા તરફ એ લોકો કામગીરી કરે છે અને કરી શકે છે. અને આ આ વસ્તુ ગુજરાતની અંદર પણ જોવા મળશે. ગુજરાતની અંદર અત્યાર સુધી જે કામગીરી થઈ છે એ કામગીરીની અંદર તમે જે યોગદાનો જુઓ તો નરેન્દ્રભાઈ મોદી પણ મનમોહનસિંહની કક્ષાએ તો કઈ એટલા મોટા ડિગ્રી ધારી કે એટલા મોટા ભણેલા તો તમે નથી જ ગણી શકતા ને. તો પણ આજે નરેન્દ્ર મોદી જે પ્રકારે વિકાસ કાર્યો કરી રહ્યા છે એમાં કોઈને શંકા, વિરોધ પક્ષનું કામ કરે પણ જે કામ થયું છે એ તો કામ લોકો જોવે છે ને. અને એ કામને કારણે એમની લોકપ્રિયતા છે. તો જો નરેન્દ્ર મોદી કરી શકતા હોય તો જે નવા પ્રધાનો આવશે એ નવા પ્રધાનો અથવા તો મુખ્ય પ્રધાન પણ કરી શકે છે. સવાલ એટલી છે કે એમને નેતૃત્વ એ રીતે ગ્રૂમ કરે. સવાલ એ છે કે એ લોકો પોતાની સમજને પૂરી સ્વતંત્રતાથી પૂરા નિર્ભીકતાથી એનો ઉપયોગ કરે અને આવું વાતાવરણ એ બીજેપી સંગઠન પૂરું પાડે. એ કામરાજ હતા, એક કામરાજ પણ ચાર ચોપડી ભણેલા હતા કે અભણ હતા, પણ કામરાજ યોજના લાગુ કરવી પડી કોંગ્રેસને એ વખતે બેઠી થવા માટે. એટલે આ આ બધી બાબતો છે કે ભણેલા હોય તો જ રાજકારણની અંદર આગળ વધી શકે. ભણેલાનું કામ અથવા તો ટેકનોસેવીનું કામ એ કલ્પના જે છે એ કલ્પનાને સાકાર કરવા માટે એની યોગ્યતાનો ઉપયોગ કરવો. જો આ યોગ્યતા ગણેલા માણસની અંદર હોય તો એ માણસ એના કરતા પણ મહાન છે. એટલે આ મારું એક લોજિક છે. વ્યક્તિ કેટલો યોગ્ય છે અને સાથે તેનામાં કેટલી કુશળતા છે, વહીવટી કુશળતા, એ પણ એટલું મહત્વપૂર્ણ રહેતું હોય છે, ન માત્ર ડિગ્રી. આનંદજી, ખાસ આજે લગભગ ચિત્ર સ્પષ્ટ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. તમામ ફેરફારો અહીંયા થઈ શકે છે. વિજય રૂપાણીના તમામ મંત્રીઓને બદલી અને અન્ય લોકોને લાવવામાં આવી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. પરંતુ આ બધાની વચ્ચે અનેક એવા પણ લોકો છે કે જે કોંગ્રેસમાંથી આવેલા છે, કમિટમેન્ટની સાથે આવેલા છે. એ લોકોને સાચવવા જવાબદારી પણ ભારતીય જનતા પાર્ટી પર આ વખતે ઘણી વધારે હશે, ત્યારે આ બાબતે આખરે કઈ રણનીતિ હોઈ શકે છે? જો કોંગ્રેસમાંથી આવેલા લગભગ 30 જેટલા એમએલએ કોંગ્રેસ મૂળના એ હાલ બીજેપીની અંદર છે. બીજેપીના અત્યારે 112ની આજુબાજુ એમએલએ છે, એની અંદરથી 30-35 એમએલએ આ પ્રકારના છે. જ્યારે નેતૃત્વ નબળું હોય અથવા તો નબળું પડે છે એવું દેખાતું હોય
ત્યારે મળવાની શક્યતાઓ વધી જતી હોય છે. અને આ જે અત્યારે જે કામગીરી થઈ રહી છે ને, એ કામગીરી એટલા માટે થઈ રહી છે કે આવી કોઈ પણ શક્યતાઓ ઊભી ન થાય. આવા સંજોગોની અંદર કુંવરજીભાઈ બાવળિયા છે, અથવા તો બીજા આવા મોટા ગજાના કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ છે, એ નેતાઓના જે એ વખતે કરવામાં આવેલા કમિટમેન્ટ છે, એ કમિટમેન્ટને પણ પૂરા કરવા પડશે. તો આવા સંજોગોની અંદર કોંગ્રેસ મૂળના પ્રધાનો એ આ પ્રધાનમંડળમાં સારી સંખ્યામાં જોવા મળે એ એ એ એ દેખાઈ રહ્યું છે. જો એવું નહીં હોય તો એમને કોઈ અન્ય એવા પ્રતિષ્ઠિત સ્થાનો ઉપર મૂકવામાં આવશે. પણ જે લોકો કોંગ્રેસમાંથી બીજેપીમાં આવ્યા છે અને પોતાને સાબિત કરી ચૂક્યા છે ચૂંટણી જીતીને, એ લોકોને સાચવવા માટે આ બાબતો કરવી પડશે. જો આમ નહીં થાય તો આગામી સમયમાં લોકસભાની ચૂંટણીમાં થોડું પણ બીજેપીનું નેતૃત્વ નબળું પડતું લાગશે તો એવા સંજોગોની અંદર ગુજરાતની અંદર ફરી એક વખત જે સમીકરણો છે એ સમીકરણો બદલાતા જોવા મળી શકે. અને જેવી રીતે કોંગ્રેસમાંથી બીજેપીમાં લોકો આવ્યા, એવી રીતે બીજેપીમાંથી પણ કોંગ્રેસમાં કે અન્ય પાર્ટીમાં લોકો જઈ શકે. એટલે સવાલ માત્ર એટલો છે કે જે કમિટમેન્ટ છે એ કમિટમેન્ટ, એમની સાથે કરેલા કમિટમેન્ટ પૂરા કરવામાં આવે અને એમની અંદર કોઈ પણ પ્રકારનો અસંતોષ ઊભો થવા દેવામાં ન આવે. તો આવા સંજોગોની અંદર એમને કદાચ પદ આપી દેવામાં આવે, અથવા તો જે કેન્દ્રીય નેતૃત્વ છે એની વધારે નજીક હોવાનો એમને આભાસ ઉભો કરાવવામાં આવે, અથવા તો સંગઠનની અંદર એમનું મહત્વ સરકાર સંગઠનની અંદર વધારી દેવામાં આવે. આ આ આ બધા એના ઉપાયો છે અને આ બધા જ ઉપાયો એ ગુજરાત ભાજપને ઠીક કરવા માટે બીજેપીનું કેન્દ્રીય નેતૃત્વ અપનાવશે. બિલકુલ આનંદજી, ખાસ અહીંયા જ્યારે સીએમ પદ પર ભૂપેન્દ્ર પટેલની વરણી થઈ છે અને હવે મંત્રીમંડળમાં પણ ફેરફાર, ઇલેક્શન યર ગણી શકીએ છીએ, હવે થોડાક જ મહિનાઓ બાકી રહી ગયા છે, હજી તેમાં પણ કેટલાક ફેરફાર થઈ શકે છે, વહેલા ઇલેક્શનની ચર્ચાઓ પણ જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે જે નવા મંત્રીઓ છે, સીએમ ભૂપેન્દ્ર પટેલ છે, તેમની સામે મુખ્યત્વે પડકારો અહીંયા શું હોઈ શકે છે, આપનું શું માનવું છે? જો સૌથી પહેલો પડકાર તો જે સાંખ ગુજરાતની સરકારની જે ધોવાઈ કોરોના વખતની, અથવા તો જે પ્રકારની ગેરવ્યવસ્થાઓ આપણે જોવા મળી, એ છાપ ઘૂસવી એ સૌથી મોટો પડકાર છે. આ સિવાય બ્યુરોક્રસી જે બેફામ બનેલી હોવાનું ભાજપના જ કેટલાક ધારાસભ્યોએ ફરિયાદ કરી હતી. તો આવા સંજોગોની અંદર સરકાર અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનો બ્યુરોક્રસી ઉપર પૂરો કાબુ હોવો અને એ પ્રકારની લાગણી થવી, એ એ ઊભી કરવી એ સૌથી મોટો પડકાર છે. ત્યાર પછી ત્રીજો જે પડકાર છે એ પડકાર આંતરિક જૂથબંધી છે, સરકાર હોય કે સંગઠન, એમાં ટાળવી એ સૌથી મોટો પડકાર છે. આ સિવાય ભૂપેન્દ્ર પટેલને પોતાનું મુખ્યપ્રધાન તરીકેનું નેતૃત્વ એ બધાને સ્વીકાર્ય બનાવવું એમના ક્રિયાકલાપોથી, એ એ પણ એક બહુ મોટો પડકાર છે. કારણ કે દરેક વખતે તો કેન્દ્રીય નેતૃત્વ અંદર હસ્તક્ષેપ નહીં કરે, ઓર છે પરણાવી આપે પણ ઘર ન ચલાવી આપે, તો એ પ્રકારની વસ્તુઓ થશે. જો ભૂપેન્દ્ર પટેલ આમાં નિષ્ફળ જશે તો એમની ભૂમિકા માત્ર નાઇટ વોચમેનની રહેશે અને 2022 પછી ભાજપ જીતે તો કોઈ નવો મુખ્યમંત્રી આવશે. જો તેઓ પોતાને આ સમયગાળા દરમિયાન સાબિત કરી દેશે તો આગામી 5 વર્ષ માટે ભૂપેન્દ્રભાઈ પટેલને મુખ્યપ્રધાન પદેથી કોઈ હટાવી નહીં શકે, અથવા તો કોઈ હટાવશે નહીં. અને જે પ્રકારની વાત ચાલે છે કે બીજેપીની અંદર ક્યારેય પાટીદાર મુખ્યમંત્રીએ 5 વર્ષની પોતાની ટર્મ પૂરી નથી કરી, એ મેણું ભાગવાનો અવસર એ બીજેપીના નેતૃત્વ દ્વારા ભૂપેન્દ્ર પટેલને આપવામાં આવ્યો છે. આ સિવાય ગુજરાતની અંદર જે બેરોજગારીનો પ્રશ્ન છે, જે લોકોને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાનો પ્રશ્ન છે, આ તમામ પ્રશ્નો ઉપર સારામાં સારું અને ઝડપી કામ કરવું એ અત્યારની સરકાર માટે સૌથી મોટો પડકાર છે. કારણ કે એમની પાસે 1 વર્ષથી પણ ઓછો સમય. જી બિલકુલ,
તો દર્શક મિત્રો, લગભગ કહી શકાય કે નિશ્ચિત છે કે આજે જ શપથવિધિ કાર્યક્રમ યોજાઈ શકે છે. રાજભવનમાં તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજભવનની જગ્યા કે જ્યાં સીએમએ શપથ લીધા હતા અને ત્યાં જ મંત્રીઓ પણ શપથ લઈ શકે છે અને તેને લઈ અને તમામ પ્રકારની અત્યારે હાલ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આપણે જોઈ શકીએ છીએ કે જે સમાચારો સતત મળી રહ્યા છે, આમ તો આવતીકાલે મંત્રીમંડળ અથવા તો અહીંયા મંત્રીઓ શપથ લે તેવી પૂરેપૂરી શક્યતાઓ હતી, પરંતુ આજે તમામ શપથવિધિ સમારોહ યોજાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. હાલ આપણે તેની પર ચર્ચા કરી રહ્યા હતા. ચર્ચામાં મારી સાથે જોડાયા હતા આનંદ શુક્લા. આનંદજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.